આવો સર, તમારી કલાક થઈ ચૂકી છે ને, આપણો ડ્રામા પ્લે કરવાનો સમય પણ થઈ ગયો છે સર, પ્લીઝ ચાલો સર ડ્રામા પ્લે કરીએ. હાય, કેમ છે વિજય? બસ મોજે મોજ. વાહ ભાઈ વાહ, આ શૂટ બૂટ, સારા સારા કપડા, બહુ સારું એવું કમાતો લાગે છે યાર. અરે યાર, બહુ ભણ્યો છું, બહુ એટલે હદ બારું એમ. પ્રોફેશનલ લાઈફ છે મારી, બહુ પૈસા વાળો છું. અચ્છા અચ્છા, તને પહેલા જ કીધું તું ખબર છે, યાદ હોય તો. એજ્યુકેશન બહુ જરૂરી છે, તે તો કઈ સાંભળ્યું જ નહીં. શું કરું, મજબૂરી હતી, ઘરની પરિસ્થિતિ એવી હતી. અને હા, અરે યાર એક વાત કહેવાની તો ભૂલાઈ ગઈ તને, તું ઓફિસર તો બની ગયો પણ તે મેરેજ કરી કે નહીં? લે, અરે યાર મારા તો મેરેજ પણ થઈ ગયા છે. હા તારી કસમ યાર, મારા મેરેજ થઈ ગયા છે, મારે બે બાળકો છે. અરે યાર હું સાચું કહું છું યાર, યાર મને જાણવો તો મળ્યો છે કે તારા લગ્ન તો થઈ ગયા છે, પણ તારી જાણમાં તે ડિસ્કો કરવા બોલાવ્યો નહીં યાર. યાર બધું છે મારી પાસે, પણ શું કહું, થોડી પૈસાની કમી છે બસ, બાકી તો લાઈફ એઝ ઇટ ચાલ્યા કરે છે. પણ તારે કેમ છે? તારી પાસે તો બંગલા છે, ગાડી છે. મારા ભાભી પણ ખૂબ સારા સારા મૂવી જોતા છે ઘરમાં, મોટા એવા થિયેટરમાં. અને મારે તો નાનું ટીવી છે બસ. રૂપિયો તો અઢળક કમાયો છે, ધોમ કમાયો છે, કોઈ કમી નથી, એક ચીજની કમી નથી. તારી પાસે બધું છે વિજય, પણ મને એક વાત જાણવા મળી છે, તે લગ્ન કરી લીધા છે પણ તને આજ સુધી એક સંતાન નસીબ નથી વિજય. આ વિજય, તને એક સંતાન નસીબ નથી, મારા માટે તો મારા સંતાનો એ જ મારી સંપત્તિ છે વિશે, યુ નો, યુ આર અ ઇગોઇસ્ટ મેન ઇન યોર ચાઇલ્ડહુડ. તું નાનપણથી જ એક અભિમાની છોકરો છે, કોઈ પણ વાતમાં બસ મારી પાસે તો આ છે, મારી પાસે આ છે તે છે, પણ શું કામનું? તારી પાસે બધું છે વિજય, હોવા સત્તા પણ નથી, આમાં તારો દોષ નથી વિજય, પણ તને કુદરતે આ સજા આપી છે વિજય. હા શું કામની આ સંપત્તિ, શું કામના જલસાઓ, શું કામના વૈભવ, શું કામના મકાનો, શું કામની આ ફોરવીલ ગાડીઓ, અને શું કામની તમારી પ્રાઇવેટ એર ફ્લાઇટ. જ્યારે કોઈ તમારું પોતાનું સંતાન એનું વારસદાર નહીં રહી શકે વિજય. શું થયું પેલા મંગલાનું કામકાજ? વકીલને મળી આવી તું? હા મળી આવી, અને કામ પણ પતી ગયું છે, એક કામ સિવાય. વોટ મીન ટુ સે? વકીલે મને એવું પૂછ્યું છે કે વારસામાં કોનું નામ રાખવાનું છે, મિસ્ટર ચૌહાણ. કોઈ પણ રાખી દે તારા ફેમિલીમાંથી. વાત મિલકતની નથી, વાત વારસદારની છે. આટલા વર્ષો વીતી ગયા પણ મને હજી એક સંતાન નસીબ ન થયું. આ દુનિયા મને મેળા મારી મારીને ચીડવે છે. આઈ નો, પણ શું કરું? અરે દુનિયામાં એવા ઘણા લોકો છે કે જેને કોઈ સંતાન જ નથી. અને આ પહેલા કેટલી વાર મેં તને એક વાત કીધેલી છે, યાદ છે?
કે આપણે અનાથાશ્રમમાંથી એક બાળક દત્તક લઈ લઈએ, પણ તું તો મારી વાત માનવા તૈયાર જ નથી. આઈ નો ઓલ અબાઉટ ધીસ મિસ્ટર ચૌહાણ, બધી જ ખબર છે, પણ મારે તો પોતાનું જ સંતાન જોઈએ છે. અને આ દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે. હા મિસ્ટર ચૌહાણ, પણ તમારી સાથે લગ્ન કરીને હું તો બરબાદ થઈ ગઈ. પ્લીઝ પ્લીઝ સ્ટોપ નાઉ. આવી જ મર્દાનગી એક સંતાન પેદા કરવામાં કેમ નથી બતાવતા મિસ્ટર ચૌહાણ? અત્યાર સુધીમાં તમે એન્કાઉન્ટર કરીને કેટલા નિર્દોષ લોકોને માર્યા હશે, જેના પાપે આજે હું વાંઝણી રહી. નિર્દોષ લોકોને મારવાથી કોઈ મરદ નથી બની જતું મિસ્ટર ચૌહાણ. મરદ વ્યક્તિની જવાબદારી જીવનમાં બહુ હોય છે. બંદૂકની ગોળી કરતા તેજ તારા અપશબ્દો ક્યારેક મને આપઘાત કરાવશે. હજુ સમજી જા તારા, હજુ સમજી જા કહું છું. જેમ તને સંતાન નથી ને, તેમ આ તારો પતિ પણ ક્યારેક નહીં હોય, અને એવું ક્યારેક બનશે જ, ડેફિનેટલી. હા વિજય, તું તારી પત્નીને એક બાળક નથી આપી શક્યો વિજય. હા, અરે શર્મ આવી જોઈએ તને. અવડો મોટો બિઝનેસમેન એની પત્નીને એક સંતાન નથી આપી શકતો? અને જે બધી કહાની કીધી હતી એવું કઈ લાગતું નથી. અરે તારી જગ્યાએ હું હોઉં ને તો ક્યારનો સુસાઇડ કરી લીધું હોય વિજય. હા યાર, આઈ વિલ સુસાઇડ યાર, બટ વાય? બીકોઝ આઈ હેવ નોટ ચાઇલ્ડ. અને મને નથી ગમતું કે દુનિયાના લોકો મને મેણા તાણા મારે, મને વાંજો વાંજો કહીને બોલાવે. હા વિજય, તારી જગ્યાએ હું હોઉં ને તો ખરેખર ખરેખર હું આપઘાત કરી લઉં વિજય. હા, પણ તને કઈ નથી મનમાં. આ તો સરની કહાની એવું લાગે છે. અરે કાલ સવારે આખું ગામ તને કહેશે. શું તું આ બધું સાંભળી શકીશ? બોલ વિજય બોલ, કેમ કઈ બોલતો નથી કે એક છોકરા વગરનો બાપ જાય છે, એનું મોઢું નહીં જોતા. તું શું સાંભળી શકીશ આ બધી વસ્તુ? નહીં સાંભળી શકીશ. અરે આ કરતા તો મોત મીઠું કહી લે વિજય. આ દુનિયા તારા પર હસી ઉડાવે એના પહેલા મોત મીઠું કહી લે વિજય. આ વિજય, એમાં જ મર્દાનગી છે વિજય. આ હવે આ સ્ટોરીને અંજામ આપવાનો સમય આવી ગયો છે. હા વિશ્વાસ, ખરેખર યાર આ સ્ટોરી એટલી ઇન્ટરેસ્ટિંગ હતી ને કે હું ખુદ એમાં ઇન્વોલ્વ થઈ ગયો. અને સ્ટોરીના મારા પાત્રને ન્યાય આપવા માટે મારે મરવું પડશે. વિશ્વાસ નિર્દોષ છે. આનું મોતનું કારણ તમે બંને ઓફિસર હશો. સ્ટેટમેન્ટ મારું લેવાનું હતું, પણ ઓફકોર્સ તમારો એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઓફિસર આજે. તમારા બંનેની હરકતોને લીધે મરી ગયો. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. મારી વાઇફનું મર્ડર કઈ રીતે થયું હવે તે સાંભળો. વિશ્વાસ, આ કામ કરી જ નાખવાનું છે આપણે, સમજી ગયો ને? એના માટે બધી તૈયારી કરી રહ્યો છું. તમે થોડી ક્ષણો બાકી છે એમના જીવનની. હા નહીં નહીં નહીં. અરે યાર ભાભી ડરી જશે. અરે વિશ્વાસ, નહીં નહીં. ગમન અહીંયા આવી જા. હા વિશ્વાસ, ત્યાં આવી જાઓ પ્લીઝ. કમ, આવો ભાભી બેસો.
विश्वास जस्ट वन मिनिट हम्म। हेलो गुणवंत सेठ, तमारी वात आई से मारी पासे। आ शू करवानू छे बोलो। ए बस धीमे धीमे, छेल्ली वार्निंग छे गुणवंत सेठ तारा माटे, हजी कहूं छू मानी जा। हा एक ज कलाक बाकी छे तारी जिंदगी अने मौत नी वच्चे। आ ओनली वन आवर्स गुणवंत सेठ, ओनली वन आवर्स। आ कलाक नो समय छे मात्र तारी पासे, वात मानी जा तो बेटर रहे छे। वात ने समझी गई हो ने, नहींतर पछी। समझी गयो ने? वो वार नहीं लगे उड़ता। मारी बात सांभळ विश्वास, क्या सुधी आ बधु चाल छे? क्यारेक मारो तो विचार कर, भगवान न करे तने काई थाय, अने जो क्यारेक को घटना घटी जशे तो पछी मारू कोण? हाँ विश्वास, हूँ साचू कही रही छू। अरे सुमन, तू खोटू टेंशन ना ले, હું જે પણ કામ કરી રહ્યો છું તે સારા માટે કરી રહ્યો છું, અને હા હું એવા લોકોને લૂંટી રહ્યો છું જે લોકો દુનિયાના ગરીબોને લૂંટી લૂંટીને પોતાની કાળી કમાણીની તિજોરીઓ ભરે છે। સુમન, હા સુમન, તિજોરીઓ ભરે છે, અને મને આ કામ કરવામાં ખુદ ઈશ્વર પણ સાથ આપે છે સુમન। હા પણ હવે નહીં વિશ્વાસ, આજથી તારે આ કામ છોડવું પડશે। સોરી સુમન, તારી વાત સાચી છે સુમન, પણ હું આ કામ નહીં છોડી શકું, કારણ કે જે દુનિયામાં હું કામ કરું છું એ દુનિયામાં જીવતા તો જોવાય છે, પણ જીવતા પાછું નથી આવતું સુમન। ચાલ વિશ્વાસ, નહીં તો ઓલો નીકળી જશે। અરે આ શું કરે છે? હું પણ જોઉં છું તું કેમ જાય છે। હા વિશ્વાસ, અરે વિશ્વાસ, જો તે મારી સાથે જન્મ જન્મના બંધન બાંધ્યા હોય તો તારે આ કામ અત્યારથી જ મૂકવું પડશે, નહીતર મારી લાશ પાર કરીને જવું પડશે। આ છેલ્લી વાર કહું છું। નહીં નહીં સુમન, નહીં, તું કોઈ પણ કામ નહીં કરતી। હા સુમન, જેના કારણે મારે આખી જિંદગી પસ્તાવ પડે સુમન। હા સુમન, નહી નહી, હું તને ગુમાવવા માંગતો નથી સુમન। તો કેમ મારું કેવું માનતો નથી? હા સુમન, તું એવું કઈ નહીં કરતી, સમજો હું અત્યારથી જ આ બધા ખોટા કામ છોડું છું। હું અત્યારથી જ આ બધા ખોટા કામ છોડું છું, તારી કસમ સુમન। સુમન હવે તો ખુશ ને? પણ આજે આ કામ આપણે કરવું જ પડશે, હું એની જબાન આપીને બેઠો છું। નહીં ભાઈ ગુમન, આજથી હું આ કામ છોડું છું, આજથી હું આ કામ નહીં કરું ગમન, જેના કારણે મારી પત્ની દુઃખી થતી હોય એનું દુઃખ મારાથી નહીં જોવાય ગમન। આ ગમન, તું જા જા ગમન જા, આ જા, હું તારી સાથે નહીં આવી શકું ગમન। આ ખોટું થઈ રહ્યું છે વિશ્વાસ, તું આ મોટી ભૂલ કરે છે, મોટી ભૂલ કરે છે તું। આ તારી પત્નીની વાતમાં આવી તું મારું લાખોનું નુકસાન કરવા માંગે છે, પણ હું એવું નહીં થવા દઉં વિશ્વાસ। તું મારા પર બંદૂક તાકીશ? મારા પર? હા વિશ્વાસ, પૈસા માટે કોઈ પણ પર ગોળી ચલાવી શકું, મારું નુકસાન હું નહીં જોઈ શકું।
કમાન, તું જીવતો છો માત્ર મારી પત્નીના કારણે. બાકી મારી સાથે પેલા ગદ્દારી કરી હોત ને આવી, ત્યારનો ઉડી ગયો હોત. જોઈ લે વિશ્વાસ. સુમન, નહીં નહીં સુમન. આની કરતા વિશ્વાસ, જો તે પહેલેથી જ મારી વાત માની લીધી હોત ને તો સારું હતું. આ રીતે ગમને મારી પત્નીની હત્યા કરી અને તેનો બદલો લેવા માટે હું તમની પાસે પડ્યો હતો, પણ ત્યાં જ તમે લોકો મને પકડી લીધો. પણ હજી કહાણીનો અંત બાકી છે. આનો અંત આવતા જ હું મારી જાતને તમે સમક્ષ સરેન્ડર કરી દઈશ. હથિયાર સાથે તો કોઈ પણ લડી શકે વિશ્વાસ. મરદનો દીકરો હોય તો આવી જા બેબી હાથ. હા આવી જા. મારી સાથે લડવાયો? મારી સાથે લડવા. Come on. ગમન, જાનવરને મારવા માટે જાનવર બનવું જરૂરી છે. આ ઘણી વાર હથિયાર વગર પણ જંગ જીતી શકાય છે. ગદ્દાર, હું વિશ્વાસકુમાર જયેન્દ્રભાઈ મહેતા. છેલ્લી 24 કલાકમાં 3 ઘટના ઘટી છે. એ ત્રણેય ઘટનાનો જવાબદાર હું છું. એન્ડ This is my last statement.